નમસ્કાર તાલીમાર્થી મિત્રો આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સી આર ચૌહાણ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમીરગઢ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ડિફાઇન એન્ડ રેફરન્સ નેમ રેન્જીસ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સ માર્ગદર્શન આપીશ આજે આપણે એક્સેલમાં કોઈ સેલ અથવા સેલની રેન્જને નામ કઈ રીતે આપવું એ નામને એડિટ કરવું ડિલીટ કરવું તે વિશે માહિતી મેળવીશું કોઈ ટેબલને નામ કઈ રીતે આપવું તેનો રેફરન્સ કઈ રીતે આપવો તેના વિશે માહિતી મેળવીશું તથા એક્સેલમાં કન્ડિશનલ ફોર્મેટિંગનો ઉપયોગ કરીને ડેટાને હાઇલાઇટ કઈ રીતે કરવું તેની વિશે માહિતી મેળવીશું મિત્રો એક્સેલમાં કોઈ સેલના ડેટાનો વર્કબુકમાં અલગ અલગ જગ્યાએ મલ્ટિપલ વાર ઉપયોગ થતો હોય ત્યારે તે ડેટાના રેફરન્સ તરીકે ઉપયોગ કરવા તે સેલના એડ્રેસનો ઉપયોગ કરવાને બદલે જો તે સેલના એડ્રેસને તે ડેટાને અનુરૂપ કોઈ ચોક્કસ નામ આપેલું હોય તો તેનો ઉપયોગ વર્કબુકમાં અલગ અલગ જગ્યાએ કરવો એકદમ સરળ થઈ જશે તો કોઈ ચોક્કસ સેલ અથવા સેલ રેન્જને નામ કઈ રીતે આપવું અને તેનો એક્સેલ વર્કબુકમાં ઉપયોગ કઈ રીતે કરવો તેનો મિત્રો અત્રે નિદર્શિત એક્ઝામ્પલથી અભ્યાસ કરીશું મિત્રો અત્રે આપણે એવેન્યુ સુપરમાર્ટના બિલનું એક્ઝામ્પલ દીધેલું છે જેમાં બિલના એમાઉન્ટમાં ટેસ્ટ કેલ્ક્યુલેશન કરવા સેલના એડ્રેસનો ઉપયોગ કરવાને બદલે તે સેલનું નામ ડિફાઈન કરીને તેનો ઉપયોગ કરીશું જે તે સેલને નામ આપવા તે સેલને સિલેક્ટ કરી ફોર્મ્યુલા રિબનમાં જે ડિફાઈન નેમ ઓપ્શન સિલેક્ટ કરતાં આ મુજબનું ડાયલોગ બોક્સ ઓપન થશે તેમાંથી આપણે તે સેલ અથવા સેલની રેન્જનું નામ ડિફાઇન કરી શકીશું અત્રે એક્ઝામ્પલમાં આપણે ટેક્સ કેલ્ક્યુલેટ કરતા હોવાથી ટેક્સ રેટને અનુસાર સેલનું નામ આપણે ટેક્સ રેટ ડિફાઇન કરીએ છીએ મિત્રો આપણે અત્રે સેલ અથવા સેલની રેન્જનું નામ ડિફાઇન કરવાના કેટલાક રૂલ વિશે પહેલાં માહિતી મેળવી તો મિત્રો જ્યારે આપણે સેલનું નામ ડિફાઈન કરતા હોય ત્યારે આપણે ન્યુમેરિક અથવા ન્યુમેરિક આલ્ફા વેલ્યુ એવોઇડ કરવી જોઈએ જેમ કે અત્રે આપેલ એક્ઝામ્પલ એક મુજબ ઓનલી એ ઓર એ બી વન ટુ થ્રી એ પ્રકારનું નામ વેલિડ છે પરંતુ તમે વન ટુ થ્રી એટલે કે ન્યુમેરિક વેલ્યુ ઓર વન ટુ થ્રી એબીસી એટલે કે ન્યુમેરિક વેલ્યુ પહેલાં લખો છો અને પછી આલ્ફા ન્યુમેરિક વેલ્યુ લખો છો તો આ પ્રકારનું નામ ઇનવેલિડ ગણાશે રૂલ નંબર ટુ જ્યારે આપણે નામ ડિફાઇન કરતા હોય ત્યારે નામની વચ્ચે સ્પેસ એવોઇડ કરવી જોઈએ અધરવાઇઝ નામ ઇનવેલિડ રહેશે રૂલ નંબર થ્રી જ્યારે આપણે સેલ અથવા સેલ રેમનું નામ ડિફાઇન કરીએ ત્યારે અન્ડર સ્પેશિયલ કેરેક્ટરને છોડીને બાકી બધા કેરેક્ટરનો ઉપયોગ કરવો નહીં રૂલ નંબર ફોર જ્યારે આપણે કોઈ સેલ અથવા સેલની રેન્જ માટે નામ ડિફાઇન કરતા હોય ત્યારે સિસ્ટમ દ્વારા રિઝર્વ સ્પેશિયલ કેરેક્ટર કીવર્ડ આપણે એવોઇડ કરવા જોઈએ રૂલ નંબર ફાઇવ સેલ અથવા સેલ રેન્જનું નામ બસ્સો પંચાવન કેરેક્ટરથી વધુ હોવું જોઈએ નહીં હવે મિત્રો આપણે ડિફાઇન કરેલ ટેક્સ રેટ ને એમનો ઉપયોગ અહીંયા બિલમાં ટેક્સની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવા માટે કરીશું તો મિત્રો સૌપ્રથમ આપણે ઇક્વલ ટુ સિમ્બલનો યુઝ કરીશું ત્યારબાદ આપણા સબ ટોટલની વેલ્યુ લઈશું અને આપણા ટેક્સને કેલ્ક્યુલેટ કરવા માટે ટેક્સના પ પર્સન્ટેજ સાથે મલ્ટિપ્લાય કરીશું તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ એ મુજબ આપણે ડિફાઈન કરેલું ટેક્સ રેટ નામ અહીંયા અપ્લાય થશે અને એન્ટર ક્લિક કરતાં આપણો ટેક્સ કેલ્ક્યુલેટ થઈને આપણા ટોટલમાં એડ થશે તો મિત્રો આ પ્રકારે જ્યારે કોઈ સેલની વેલ્યુ આપણે વર્કબુકમાં મલ્ટીપલ જગ્યાએ રિપીટ થતી હોય ત્યારે તે સેલની એડ્રેસનો ઉપયોગ કરવાની જગ્યાએ જો સેલનું નામ ડિફાઇન કરીને તેનો મલ્ટિપલ જગ્યાએ ઉપયોગ કરીએ તો આપણે એક્સેલમાં સરળતાથી કામ કરી શકીએ છીએ હવે મિત્રો એક્સેલમાં ટેબલને નામ કઈ રીતે અસાઇન કરવું તેના વિશે માહિતી મેળવી તેના માટે સૌપ્રથમ ટેબલને સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ડિઝાઇન મેન્યુમાં પ્રોપર્ટી સેક્શનમાં જોતા ટેબલ નેમ વેક્સન જોવા મળશે ત્યાંથી ટેબલને નામ અસાઇન કરીશું નામ અસાઇન કર્યા બાદ કોઈ પણ સીટમાંથી એડ્રેસ બહારમાં જઈને આપણે આ રીતે ટેબલ ઉપર મવ થઈ શકીએ છીએ મિત્રો એક્સેલમાં કોઈ ડેટાને વિઝ્યુઅલી સ્પાર્ક લાઇનથી સમરાઈઝ કરવો હોય તો તેના વિશે માહિતી મેળવી સૌપ્રથમ વર્કબુક ઓપન કરો ત્યારબાદ જે ડેટા માટે વિઝ્યુઅલ સ્પાર્ક લાઈટ જનરેટ કરવી તે સેલને સિલેક્ટ કરી ઇન્સર્ટ મહિનોમાં જઈને સ્પાર્ક લાઈન ગ્રુપમાં લાઇન સ્પાર્ક લાઇન ઓપ્શન સિલેક્ટ કરતાં આ પ્રકારનું ડ્રોપ બોક્સ ઓપન થશે તેમાં આપણે જે ડેટા માટે વિઝ્યુઅલ સ્પાર્ક લાઈન જનરેટ કરવાની છે તે ડેટા રેન્જ સિલેક્ટ કરવાની રહેશે તે ડેટા રેન્જ સિલેક્ટ કર્યા બાદ ઓકે બટન પર ક્લિક કરતાં આ મુજબ સ્પાર્ક લાઇન જનરેટ થશે હવે મિત્રો આપણે એક્સેલમાં કન્ડિશનલ ફોર્મેટિંગનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિશે માહિતી મેળવી કન્ડિશનલ ફોર્મેટિંગમાં હાઇલાઇટ સેલ રૂલ્સ ટોપ બોટમ રૂલ્સ ડેટા બાર્સ કલર સ્કેલ્સ આઈકોન સેલ્સ આ પ્રકારના ઓપ્શન્સ ઉપલબ્ધ છે કન્ડિશનલ ફોર્મેટિંગ એટલે કે પ્રીડિફાઈન્ડ કન્ડિશન મુજબ આપણને ડેટા ફોર્મેટ થયેલું જોવા મળશે તો મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક કન્ડિશનલ ફોર્મેટિંગ ઓપ્શનનો અભ્યાસ કરીએ સૌપ્રથમ આપણી વર્કબુક ઓપન કરવાની રહેશે ત્યારબાદ જે સેલ અથવા સેલ રેન્જમાં કન્ડિશનલ ફોર્મેટિંગ અપ્લાય કરવાનું હોય તેને સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ હોમ ટેબમાં કન્ડિશનલ ફોર્મેટ ઓપ્શન પર સિલેક્ટ કરી હાઈલાઇટ સેલ રૂલ્સ પર ક્લિક કરતાં આ પ્રકારની વિન્ડો ઓપન થશે જેમાં ગ્રેટર દેન લેસ ધેન બિટવીન ઇક્વલ ટુ ટેક્સ ધેટ કન્ટેન ડુપ્લિકેટ વેલ્યુ જેવા કન્ડિશનલ ફોર્મેટિંગ માટેના ઓપ્શન આપેલા છે પહેલાં આપણે ગ્રેટર ધેન ઓપ્શનનો અભ્યાસ કરીએ તેના પર ક્લિક કરતાં આ પ્રકારે ડાયલોગ બોક્સ ઓપન થશે તેમાં આપણે કોઈ ચોક્કસ વેલ્યુ કરતાં મોટી વેલ્યુને હાઇલાઇટ કરેલી જોઈશું સેવન્ટી ફાઇવ નંબર લખીને ઓકે કરતાં પંચોતેર કરતાં જે નંબરની વેલ્યુ વધારે હશે તે લાઇટ પિંક કલરમાં હાઇલાઇટ થયેલી જોવા મળશે હવે મિત્રો સેલ અથવા સેલની રેન્જ સિલેક્ટ કરી કન્ડિશનલ ફોર્મેટિંગમાં લેઝન ઓપ્શનનો અભ્યાસ કરીએ જે તાલીમાર્થી મિત્રોના માર્ક્સ સેવન્ટી ફાઇવ કરતાં ઓછા હશે તેમાં લાઇટ પિંક કલરમાં હાઈલાઇટ થઈને જોવા મળશે તે રીતે બિટવીન તો સિક્સટી એટથી એટી થ્રી તેની વચ્ચે જે તાલીમાર્થીઓના માર્ક્સ હશે ત્યાં પિંક કલરમાં હાઈલાઈટ જોવા મળશે તે રીતે ઇક્વલ ટુ તો જે તાલીમાર્થીના માર્ક સેવન્ટી ફાઇવ હશે ત્યાં લાઇટ પિંક કલરમાં હાઇલાઇટ થયેલું જોવા મળશે તે રીતે ટેક્સ્ટ કન્ટેન્ટ તો કોઈ ચોક્કસ નામની ટેક્સ્ટ સર્ચ કરીશું ત્યાં આપણને લાઈટ પિંક કલરમાં હાઇલાઇટ થયેલું જોવા મળશે તે જ રીતે ડુપ્લિકેટ વેલ્યુ માટે ક્લિક કરતાં આ પ્રકારનું ડાયલોગ બોક્સ ઓપન થશે અને આપણી ડેટામાં કોઈ ડુપ્લિકેટ વેલ્યુ હશે તો તે આ મુજબ હાઇલાઇટ થયેલી જોવા મળશે હવે મિત્રો કન્ડિશનલ ફોર્મેટિંગમાં સેકન્ડ નંબરનો રૂલ છે ટોપ બોટમ રૂલ્સ જેમાં આપણે ટોપ ટેન આઇટમ્સ ટોપ ટેન પર્સન્ટેજ બોટમ ટેન આઇટમ્સ બોટમ ટેન પર્સન્ટેજ અબવ એવરેજ બિલો એવરેજ જેવા રૂલ્સનો અભ્યાસ કરીએ તો અત્રે આપેલા તાલીમાર્થીઓના માર્ક્સમાંથી ટોપ ત્રણ તાલીમાર્થીઓની માર્ક્સને આપણે હાઇલાઇટ કરીને બતાવીશું તો આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે ટોપ ત્રણ તાલીમાર્થીઓના માર્ક્સ હાઇલાઇટ થઈને લાઈટ પિંક કલરમાં જોવા મળે છે તે રીતે ટોપ ટેન પર્સન્ટેજ બોટમ ટેન આઇટમ્સ બોટમ ટેન પર્સન્ટેજ અબાવ એવરેજ અને બિલો એવરેજ વેલ્યુને કન્ડિશનલ ફોર્મેટિંગથી શો કરી શકાય છે હવે ડેટા બાર્સ કન્ડિશનલ ફોર્મેટિંગ વિશે માહિતી મેળવી જે સેલ અથવા સેલની રેન્જમાં ડેટા બાર્સ શો કરવા તેને સિલેક્ટ કર્યા બાદ હોમટેબમાં કન્ડિશનલ ફોર્મેટિંગમાં જઈને ડેટા બાર સિલેક્ટ કરતા આ મુજબ સેલમાં ઉપલબ્ધ વેલ્યુને અનુરૂપ ડેટા બાર શો થશે તે રીતે કલર સ્કેલ ઓપ્શનને સિલેક્ટ કરતાં સેલમાં ઉપલબ્ધ વેલ્યુને અનુરૂપ કલર સ્કેલનું ફોર્મેટિંગ જોવા મળશે તે જ રીતે આઇકોન સેટના ઓપ્શનને સિલેક્ટ કરી ડાયરેક્શનલ ઓપ્શન અપ્લાય કરતાં સેલમાં ઉપલબ્ધ વેલ્યુને અનુરૂપ અલગ અલગ આઇકોન્સનું કન્ડિશનલ ફોર્મેટિંગ અપ્લાય થશે મિત્રો એક્સેલમાં આપણે પોતાનું કસ્ટમ ન્યૂ રૂલ પણ અપ્લાય કરી શકીએ છીએ તેના માટે કન્ડિશનલ ફોર્મેટિંગમાં ન્યૂ રૂલ ઓપ્શન પર ક્લિક કરતાં આ મુજબનું ડાયલોગ બોક્સ ઓપન થશે તેમાં અલગ અલગ સ્ટાઇલ કસ્ટમ ઓપ્શન સિલેક્ટ કરીને આપણી જરૂરિયાત મુજબનું નવો રૂલ બનાવીને આપણે કન્ડિશનલ ફોર્મેટિંગ અપ્લાય કરી શકીએ છીએ હવે મિત્રો એક્સેલમાં ક્લિયર ફોર્મેટિંગ વિશે માહિતી મેળવીએ એક્સેલમાં અપ્લાય કરેલ કન્ડિશનલ ફોર્મેટિંગને હોમટેબમાં કન્ડિશનલ ફોર્મેટિંગમાં જઈને ક્લિયર રૂલ્સમાં જતા ક્લિયર રૂલ ફ્રોમ સિલેક્ટેડ સેલ ઓપ્શન સિલેક્ટ કરતા સિલેક્ટેડ સેલમાંથી અપ્લાય કરેલ કન્ડિશનલ ફોર્મેટિંગ રિમૂવ થશે એ રીતે ક્લિયર રૂલમાંથી ક્લિયર રૂલ ફ્રોમ એન્ટાયર સીટ ઓપ્શન સિલેક્ટ કરતા સંપૂર્ણ સીટમાંથી અપ્લાય કરેલ કન્ડિશનલ ફોર્મેટિંગ આ રીતે રિમૂવ થયેલું જોવા મળશે તો મિત્રો આજે આપણે એક્સેલમાં કોઈ સેલ અથવા સેલની રેન્જને નામ આપીને એક્સેલમાં મલ્ટિપલ જગ્યાએ તેનું કઈ રીતે રેફરન્સ આપીને ઉપયોગ કરવો તે જાણ્યું તથા એક્સેલમાં કોઈ ટેબલને નામ આપીને તેનું રેફરન્સ આપીને તેને અલગ અલગ વર્કશીટમાં કઈ રીતે ઉપયોગ કરવો તે જાણ્યું એક્સેલમાં કન્ડિશનલ ફોર્મેટિંગ વિશે આપણે માહિતી મેળવી તો મિત્રો આશા રાખું છું કે આપ સૌને સંપૂર્ણ માહિતી મળી હશે આભાર